પ્રોફેશન હું ડાયટિશિયન છું બટ હમણાં ફૂલ ટાઈમ મધર છું. જોબ કરવો બહુ ઇઝી હતો, 8 hours જોબ હોય એટલે ફટાફટ પતાવી દેવાય, પણ આ જોબ છે ને 24 hours છે એટલે જે મધર્સ એક્સપેક્ટ કરી રહ્યા છે દે શુડ બી પ્રિપેર્ડ. હવે વેદ કરવાની વાત આવે તો મેં જોઈન કર્યું હતું વેન આઈ વોઝ three months pregnant. અને ત્યાર પછી ઇટ વોઝ અ વેરી હેપી એન્ડ સેટિસ્ફાઈંગ એક્સપિરિયન્સ, કારણ કે ડૉક્ટર દક્ષા અને ડૉક્ટર મેહલે એટલી સારી રીતે ગાઈડ કર્યું છે. એવરી વીક એવરી સેશનમાં મને બી કંઈ નવું શીખવા મળ્યું છે રિગાર્ડિંગ પ્રેગ્નન્સી, રિગાર્ડિંગ લાઈફ, રિગાર્ડિંગ ડાયટ, એવરીથિંગ. એટલે ઇન જનરલ એ જે નોલેજ આપે છે દેટ હેઝ બીન એક્સિલન્ટ. હવે જે એક્ટિવિટીઝ એ કરાવતા હતા જેમ કે યોગા છે, ગર્ભ સંવાદ છે, અને ઘરે જે હોમવર્ક આપે એ તો બહુ જ સરસ હતું, બટ મારું ફેવરેટ ગર્ભ સંવાદ હતું. કારણ કે એમાં છે ને એક તો ઘણી વખત હું સૂઈ જતી હતી, તમને બી કદાચ એક્સપિરિયન્સ હશે, હાંક જ લાગી જાય, પણ એમાં જ્યારે રિવાન પેટમાં હતું ને તો એટલું કિક કરે, એટલું હલે વેન ગર્ભ સંવાદ ચાલતો હોય કે મને એવું લાગે જાણે હી ઇઝ ટ્રાઇંગ ટુ ટોક ટુ મી. એટલે મને ત્યારે ઇટ વોઝ માય ફેવરેટ થિંગ. અને બીજું જે બુક્સ આપતા હતા દક્ષાબેન, જે મ્યુઝિક ઘરે સાંભળવા માટે મંથ વાઇઝ જે આપતા હતા, દેટ હેઝ ઓલ્સો બીન વેરી 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 હેલ્પફુલ. હવે થર્ડ મંથ પહેલાં આઈ વોઝ આસ્ક્ડ ટુ ટેક રેસ્ટ, અને એમાં મને બોડી પેઇન, પછી મૂડ સ્વિંગ્સ, ડિસ્ટર્બ સ્લીપ એ બધું જ રહ્યું. બટ વન્સ આઈ સ્ટાર્ટેડ અને બી વીક જ્યારે કર્યો ને એના પછી એ બધું જ હતું, અને એકદમ નોર્મલ હું ઘરનું બધું બેઝિક કામ કરી શકું, બધું જ કરાવતા. અને આફ્ટર નાઇન મંથ્સ સુધી તો હું કરતી હતી, મેં એક વખત આ ડિલિવર થઈ ગયો ને ત્યારે મને એવું થયું કે હવે આઉટકમ શું. અને એનું આઉટકમ બહુ જ સરસ હતું, કારણ કે ફર્સ્ટ ફ્યુ મંથ્સ જ્યારે રિવન નાનો હતો આપણા સાથે બહુ ઇન્ટરેક્ટ ના કરે, સુયા કરે પણ એટલું સારી રીતે ઊંઘી રહેતો હતો. અને આપણે ગાયત્રી મંત્ર ચાલુ કરીએ કે હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો આરામથી ઊંઘ્યા કરે અને કશું જ ડિસ્ટર્બ ના થાય, કશું જ નહીં. એટલે હમણાંથી જો જે એક્સપેક્ટિંગ મધર્સ છે એ લોકો જે બી મંત્ર અને શ્લોક સાંભળે છે એ પછી બી જો તમે ચાલુ રાખશો બોલવાનું કે એ ચાલુ રાખશો ને તો બેબી એ કેચઅપ કરે છે એન્ડ હી રિમેન્સ ઇન ટ્યુન વિથ ધેટ. તો એ બહુ મને યુઝફુલ લાગ્યું. અને હમણાં બી સપોઝ એ તમને એવું લાગતું હશે કે હા બધાને પોતાનો છોકરો વાલ્યો છે, પણ રિવાન 4 months હતો ત્યારથી એને ખબર છે કે રાહુલ એના પપ્પાનું નામ છે, કાર્તિ એનું મમ્મીનું નામ છે. એટલે રાહુલ કે આરતી કહીએ તો એટલું જોર જોરથી હશે, ડોક્ટર દક્ષા પાસે વિડીયો છે એનો તમને ખ્યાલ હશે, જો એટલે જો હશે તો એ બતાવશે તમને. અને ઇવન એટ લાઈક 8 months એને બુક્સ વાંચવાનો બહુ શોખ છે, સિન્સ હી વોઝ 4 months બેબીના બુક્સ આવે છે ને તો એ બુક્સ ઓપન કરીને હી ગોઝ થ્રુ ધેમ અને એકદમ હેપી ખુશ થઈ જાય છે બુક્સ વાંચવામાં. બાકી બધા ટોયઝમાં એટલો ઇન્ટરેસ્ટ નથી હોતો, 8 months બાળક બુક્સના પેજ ટર્ન કરી કરીને વાંચી શકે છે. મને એટલું એ લાગે છે કે ચલો જે બી મેં ઇન્વેસ્ટ કર્યું છે આટલા મહિનામાં એનું આઉટકમ બહુ જ સરસ છે, એટલો શાર્પ છે, ઇન્ટેલિજન્ટ છે. ઘરમાં કોઈ એક નવું વસ્તુ આવી હોય ને એ બી એને જોઈને ખબર પડે છે કે આ વસ્તુ આજે નવી છે, ગઈકાલે હતી નહીં. એટલે એટલું જ મને આઉટકમ સારું લાગ્યું છે. અને બધી રીતે લાઈક દક્ષાબેનનો નેચર, નિગલબેનનો નેચર બહુ જ સારું છે, અને એમને તો મને ડાયટમાં બી હેલ્પ. અને એક્ટિવિટીઝ જે કરાવતા હતા સુડોકો અને પેઇન્ટિંગ, ક્રાફ્ટ એ બધું જે બી ક્રિએટિવ કરાવે છે એ તમને ડેફિનેટલી તમારું માઇન્ડ બિઝી રાખશે. પ્રેગ્નન્સી વખતે આખો દિવસ ક્યાં જતું રહેશે કંઈ ખબર જ નહીં પડે, અને એનું આઉટકમ તમને બેબીમાં 100% દેખાય. કારણ કે આ હમણાં રિવાન જે છે એને આર્ટની બધી વસ્તુઓ, કલરફુલ વસ્તુઓ બધું બહુ ગમે છે, લાઈક હી ઇઝ વેરી એટ્રેક્ટેડ ટુ વોલ સ્ટીકર્સ, વિન્ડ શાઇન્સ ને એવું બધું એને બહુ ગમે છે. તો મને ખ્યાલ આવે છે કે હા ત્યારે મને શોખ હતો એટલે હમણાં આને બી શોખ છે, અને ત્યારે બધું કર્યું હતું એટલે આ એવી રીતે એને બી ગમે છે. એન્ડ ડોક્ટર દક્ષાને નેહલે જે શીખવાડ્યું હતું એ આજ સુધી ડેલી રૂટીનમાં વેદ ગરબા અમારા ડેલી રૂટીનમાં છે. એવી રીતે આનું બેડ ટાઈમ રૂટીન છે, ઊંઘવા આવે એટલે આપણે એક રૂટીન ફોલો કરતા હોઈએ છીએ કે અને ચેન્જ કરાયું, આમ કરાયું, ખવડાયું, પછી થોડુંક હલરડા ગાયા, એ બધું છે. એમાં અમે છે ને રોજે ઓમકાર કરીએ છીએ અને ગાયત્રી મંત્ર ગાઉં છું. અને જેવું ઓમકાર ચાલુ કરું ને તો રિવાન આમ જોવે કે અચ્છા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે,
એન્ડ નેક્સ્ટ 15-20 મિનિટ્સમાં એ સુઈ જાય છે. એટલે રોજે હું જ્યારે બી ઓમકાર કરું ત્યારે ડૉક્ટર દક્ષા અને નેહલને યાદ કરું છું કે એમને મને શીખવાડ્યું હતું, એટલે હમણાં મને બહુ જ કામ લાગી રહ્યું છે. રાઈટ, એટલે માય રિવ્યુ એન્ડ માય ફીડબેક તો પોઝિટિવ જ છે અને મને બહુ જ સારું લાગ્યું એમ. એટલે મેં છે ને યોગા માટે બહુ ટ્રાય કર્યું કે હું બીજે કશે પ્રેગ્નન્સી યોગા કરું કે કંઈ કરું, પણ મારું ડિસિઝન રાઈટ હતું એ મને હવે ખ્યાલ આવે છે કે મેં કોઈ સાધવા યોગા સેન્ટરમાં ના જઈને વેદ ગર્ભ કર્યું એ બહુ જ સારું. ચાલો, થેન્ક યુ. તમને કંઈક બી ક્વેશ્ચન્સ કે સજેશન્સ જોઈતા હોય તો તમે મને પૂછી શકો છો અથવા ડૉક્ટર દક્ષા પાસેથી ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર બી લઈને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.